તમારા સગા સંબંધીને મિત્રો ફોન કરી અને જાણ કરી દેજો કે આવનારી 72 કલાકની અંદર ગુજરાતની અંદર મિત્રો તહેવારોને લઈ કશેક બહાર ફરવા જવાનું નક્કી કરતા હોય તો થઈ જાય એલર્ટ. કારણ કે 2024ના ચોમાસાની સૌથી મજબૂત એવી વરસાદી સિસ્ટમ અત્યારે મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો પાસે આવી ગઈ છે અને આજે આ સિસ્ટમ મિત્રો વેલ માર્ક લો પ્રેશરમાંથી ડિપ્રેશનની અંદર થશે કન્વર્ટ. અને જે ગુજરાત ઉપર મિત્રો એક મિની વાવાઝોડાની જેમ રચાશે ને જેને જોતા ગુજરાતની અંદર મિત્રો ભારે તોફાની પવનોની સાથે કેટલાક ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે. તો મિત્રો આજે થઈ છે 25 ઓગસ્ટ અને રવિવાર રજાનો દિવસ છે ને જો તમે આજે ઘરની બહાર નીકળવાનું નક્કી કરતા હોય તો ખાસ મિત્રો આજે આ વિડીયોને સાંજ રાત્રિ થાય એ પહેલાં અંત સુધી જોઈ લેજો અને જાણી લો કે રાજ્યના કયા ભાગોની અંદર આજે મિત્રો હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટના સિગ્નલો જાહેર કરી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ મિત્રો ભારતીય મોસમ વિભાગ તરફથી આવનારા 3 દિવસ સુધી ગુજરાતને મિત્રો રેડ એલર્ટના દાયરાની અંદર અત્યારથી જ મૂકી દેવામાં આવ્યું છે ને જેમાં અમુક ભાગોની અંદર તો મિત્રો 15 ઇંચ સુધીના વરસાદો પણ ખાબકશે. તો આ તમામ અપડેટો મેળવી આ સાથે જ મિત્રો આપને જણાવી દઈએ તો મઘા નક્ષત્ર બેસી ગયાના 9 દિવસ પૂર્ણ થઈ ચૂક્યા છે ને હવે માત્ર 6 દિવસ આ નક્ષત્રના બાકી છે. જો હજુ પણ તમારા વિસ્તારોની અંદર મિત્રો આ સિસ્ટમનો વરસાદ ન ખાબક્યો હોય તો તૈયાર થઈ જાઓ, કારણ કે આજથી રાજ્યના સૌરાષ્ટ્ર કચ્છ સહિત ઉત્તરી ગુજરાત અને દક્ષિણી ગુજરાતના કેટલાય ભાગોની અંદર આ નક્ષત્રના ગંગાજળ સમાન જોવા મળશે મિત્રો વરસાદના પાણી. એને અપડેટ મેળવીએ સાથે જ મિત્રો અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીની આગાહી હવામાન ગુજરાત વિભાગ અને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે નકશાઓ જાહેર કરવામાં આવ્યા છે આ તમામ અપડેટ આપણે મેળવીએ પહેલાં. જો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સૌથી પહેલાં આપને જણાવી દઈએ તો સક્રિય વરસાદી સિસ્ટમ મિત્રો અત્યારે અરબી સમુદ્રવાળું સાયક્લોનિક વરસાદી સિસ્ટમ મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો પાસે પહોંચ્યું છે. તો બીજી તરફ બંગાળના ઉપસાગરવાળું લો પ્રેશર પણ અત્યારે મધ્યપ્રદેશના વિસ્તારો પાસે પહોંચી ચૂક્યું છે. હવે પછીની કલાકોની અંદર મિત્રો આ બંને સિસ્ટમો એકબીજાની અંદર જોઈ શકો છો કે ભળી રહી છે ને એક મોટું સર્ક્યુલેશન બનાવશે અને આ સિસ્ટમ થઈ જશે મિત્રો ડિપ્રેશનની અંદર પરિવર્તિત. તો બીજી તરફ મિત્રો અત્યારે અરબી સમુદ્ર બાદ બંગાળની ખાડીની અંદર ઉત્તરી બંગાળની ખાડીમાં પણ એક લો પ્રેશર જેવી વરસાદી સિસ્ટમ રચાવાના આરે છે અને બંગાળની ખાડીમાં બનેલી આ નવી બીજી વરસાદી સિસ્ટમ પણ આ ડિપ્રેશનની અંદર મિત્રો આવનારી 24 કલાકની અંદર ભળી જશે ને તમે જોઈ શકો કે બંગાળની ખાડીથી લઈ ગુજરાતની વચ્ચે એક મોટું સિયર ઝોન મોટું બહોળું સર્ક્યુલેશન રચાશે ને જેને જોતા ગુજરાતની અંદર મિત્રો આજે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત ઉત્તરી ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર પણ અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે તો અમુક વિસ્તારોની અંદર ભૂક્કા બોલાવે એવો જળ બંબાકાર જોવા મળશે મિત્રો વરસાદ. આપને જણાવી દઈએ તો ગત 24 કલાકની અંદર ગુજરાતની અંદર મિત્રો સુરતના ઉમરપાડાની અંદર 9 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો. બીજી તરફ સુરત તાપી આ સાથે જ ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા પાટણ સહિત સૌરાષ્ટ્રની અંદર રાજકોટ જૂનાગઢ લાગુના વિસ્તારો અને કચ્છની અંદર પણ છૂટા છવાયા વિસ્તારોમાં ગઈકાલ કડાકા ભડાકા સાથે જોવા મળ્યો વરસાદ. અને મિત્રો હવે પછી આપણે જાણીએ તો આજે 25 ઓગસ્ટ અને રવિવારના દિવસે જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ભારતના તમામ રાજ્યનો વરસાદને લઈ એલર્ટનો મેપ જાહેર કરવામાં આવ્યો છે જેની અંદર મિત્રો આજે ગુજરાતની અંદર વરસાદને લઈને અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે. એટલે કે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ગુજરાતની અંદર વરસાદને લઈને રેડ વોર્નિંગ આપવામાં આવી છે. તો બાકીના પાડોશી રાજ્યો જેમાં મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને રાજસ્થાનના ભાગોની અંદર પણ આજે રેડ એલર્ટનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે બંગાળની ખાડીની અંદર બીજી એક વરસાદી સિસ્ટમ પણ સક્રિય બની ગઈ છે ને જેની અસરના કારણે બંગાળની ખાડીના કાંઠાના રાજ્યો જેમાં પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢથી લઈ ઓડિશાના વિસ્તારોની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટના સિગ્નલો જાહેર કરવામાં આવ્યા છે. આમ મિત્રો ગુજરાત રાજ્ય સહિત ભારતના કેટલાય રાજ્યોની અંદર અત્યારે ચોમાસું ભારે સક્રિય જોવા મળી રહ્યું છે. આ સાથે જ મિત્રો આવતીકાલનો પણ ગુજરાત સહિત ભારતના અન્ય રાજ્યોનો વરસાદને લઈને એલર્ટનો મેપ આપણે જોઈ લઈએ
તો જેમાં તમે જોઈ શકો છો મિત્રો, તો આવતીકાલે પણ ગુજરાતની અંદર રેડ એલર્ટ આપી દેવામાં આવેલું છે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણી ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર આ રેડ એલર્ટ યથાવત રહેશે ને, જેમાં એ લાગુના રાજસ્થાનના ઉત્તરી ગુજરાત ભાગો અને મહારાષ્ટ્રના ખાસ ગુજરાતના કાંઠાનાથી લઈ ભાગોમાં રેડ એલર્ટ રહેશે. તો મધ્યપ્રદેશની અંદર મિત્રો આવતીકાલે ઓરેન્જ એલર્ટ, અતિ ભારે વરસાદનું આઈએમડી તરફથી જાહેર કરવામાં આવેલું છે. તો આ સાથે જ મિત્રો 27મી તારીખ એટલે કે જન્માષ્ટમીનો દિવસ, અને જન્માષ્ટમીના દિવસે ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ મિત્રો ડીપ ડિપ્રેશનના ફોર્મની અંદર ગુજરાતના ખાસ કરીને ઉત્તરીય સૌરાષ્ટ્ર અને ઉત્તરી ગુજરાત અને કચ્છના ભાગો ઉપર આવશે, અને જેને જોતા જન્માષ્ટમીના દિવસે એટલે કે 27મી ઓગસ્ટના દિવસે ગુજરાતના કચ્છ લાગુના ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉત્તરીય મધ્ય સૌરાષ્ટ્રના પંથકોની અંદર મિત્રો આઈએમડી તરફથી રેડ એલર્ટ એટલે કે અત્યંત ભારે વરસાદ ખાબકવાનું સિગ્નલ, અને બાકીના ઉત્તર મધ્ય અને દક્ષિણી ગુજરાત સહિત એ લાગુના મહારાષ્ટ્રના પંથકોની અંદર ઓરેન્જ એલર્ટનું સિગ્નલ જાહેર કરવામાં આવેલું છે. તો બીજી તરફ મિત્રો 28મી તારીખના દિવસે આ સિસ્ટમ અરબી સમુદ્રની અંદર ફંટાઈ જશે ને, જેના કારણે અરબી સમુદ્રની અંદર સક્રિય સિસ્ટમની અસર પશ્ચિમી સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર નોંધાય, અને જેના કારણે એ ભાગોની અંદર ભારે તોફાની પવન સાથે એ ભાગોમાં અતિ ભારે વરસાદ મિત્રો ખાબકી શકે છે. અને હવે પછી મિત્રો આપણે આજે 25મી ઓગસ્ટના દિવસે જે ગુજરાત હવામાન વિભાગ તરફથી ગુજરાતની અંદર જિલ્લા વાઇઝ જે એલર્ટના આપવામાં આવ્યા છે, વોર્નિંગો સિગ્નલો, જેમાં તમે જોઈ શકો છો મિત્રો કે આજે ગુજરાતની અંદર 4 જિલ્લાની અંદર રેડ એલર્ટ આપી દેવામાં આવ્યા છે. રેડ એલર્ટવાળા વિસ્તારોની અંદર મિત્રો છૂટા છવાયા સ્થળોની અંદર અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે, એટલે કે મિત્રો 8થી લઈ 9 ઇંચથી પણ વધારેના વરસાદો, જેમાં ભરૂચ, સુરત, ભાવનગર અને અમરેલી આ 4 જિલ્લામાં રેડ એલર્ટ રહેશે. તો બાકીના અન્ય વિસ્તારો જેમાં મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર મિત્રો આજે અતિ ભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો આજે સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદની ગતિવિધિમાં વધારો થઈને જેમાં સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ લાગુના વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ, તો બાકીના મિત્રો કચ્છ, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા અને પશ્ચિમી સૌરાષ્ટ્રમાં જામનગર, પોરબંદર, દ્વારકાની અંદર મિત્રો ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવેલું છે. આ સાથે જ મિત્રો આવતીકાલનો પણ તમે મેપ જોઈ શકો, જેની અંદર 4 જિલ્લાની અંદર રેડ એલર્ટ ને બાકીના આજને આ દિવસો પ્રમાણે જ ઓરેન્જ એલર્ટ, ભારેથી અતિ ભારે વરસાદના સિગ્નલો. અને મિત્રો જન્માષ્ટમીના દિવસનો તમે ગુજરાતનો એલર્ટનો મેપ જોઈ શકો છો. જોકે મિત્રો લાંબા ગાળાનું અનુમાન હોય છે હવામાન વિભાગનું, જેમાં મોટા બદલાવો થતા હોય છે, પરંતુ અત્યારે જે જાહેર કરવામાં આવ્યું છે જેમાં તમે જોઈ શકો તો મિત્રો આ સિસ્ટમ ઉત્તરી ગુજરાત અને કચ્છના ભાગો નજીક આવશે, અને જેનો પશ્ચિમી દક્ષિણીય છેડો સક્રિય વધારે હશે, અને જેને જોતા તમે જોઈ શકો મિત્રો કે તે દિવસે મોરબી જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો, અમદાવાદ, બોટાદ, રાજકોટ, જામનગર અને કચ્છ પાટણના પંથકોની અંદર ઓરેન્જ એલર્ટ એટલે કે અતિ ભારે વરસાદનું સિગ્નલ જાહેર કરી દેવામાં આવ્યું. તો બાકીના સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાથી લઈ દક્ષિણી ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તરી ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ ખાબકે. મિત્રો 28મી ઓગસ્ટના દિવસે અરબી સમુદ્રની અંદર ધકેલાઈ વરસાદી સિસ્ટમની અસર કચ્છના અને પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયાના કાંઠામાં તોફાની પવનની સાથે અતિ ભારે વરસાદને લઈ સિગ્નલો જાહેર કરવામાં આવ્યા. તો બાકીના સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં યલો એલર્ટ આપી દેવામાં આવેલા છે. ને તમે જોઈ શકો 29મી તારીખના દિવસે વરસાદની ગતિવિધિ ઉત્તર, મધ્ય અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં ઘટી જાય, જોકે હળવો મધ્યમ ભારે વરસાદ શરૂ રહે, પરંતુ કચ્છ અને પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોની અંદર 29મી ઓગસ્ટના દિવસે મિત્રો યલો એલર્ટ અત્યારથી જ આપી દેવામાં આવેલા છે. ને તમે જોઈ શકો મિત્રો કે આગામી 7 દિવસના ગુજરાતના આગાહીના જે મેપો જાહેર કરવામાં આવ્યા, જેમાં ગુજરાતની અંદર મિત્રો સાર્વત્રિક તમામ વિસ્તારોની અંદર હળવા મધ્યમથી ભારે તો અતિ ભારે તો જળ બંબાકાર અતિવૃષ્ટિના વરસાદોને લઈ આગાહી મિત્રો આપી દેવામાં આવી છે, ને જેના પગલે NDRF અને SDRFની ટીમોને પણ ગુજરાતના કેટલાય જિલ્લાઓની અંદર અત્યારે મિત્રો રવાના કરી દેવામાં આવી છે. અને મિત્રો હવે પછી આપણે અત્યારના લેટેસ્ટ વેધર મોડલના આધારે જાણીએ તો આ વરસાદી સિસ્ટમ અત્યારે કઈ જગ્યાએ પહોંચી છે, ને ગુજરાતના કયા વિસ્તારોમાંથી એમનું કેન્દ્ર બિંદુ પસાર થશે,
મિત્રો, અત્યારે તમે જોઈ શકો છો લાઈવ કે મધ્યપ્રદેશના ભોપાલ આજુબાજુના વિસ્તારો ઉપર આ સિસ્ટમ અત્યારે અરબી સમુદ્રવાળા સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સાથે ભળતી જોવા મળી રહી છે, ને જેના કારણે આ સિસ્ટમ મિત્રો વેલ માર્ક લો પ્રેશરમાંથી થોડી જ કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ જશે. અને એ સિસ્ટમ મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો કે પશ્ચિમની દિશા તરફ આગળ વધે અને આજ રાત્રે અથવા તો આવતીકાલ બપોર સુધીની અંદર મિત્રો ગુજરાતના, ઉત્તરીય ગુજરાતના, દક્ષિણી રાજસ્થાનના ભાગો ઉપર આવી શકે છે. અને ત્યારબાદ આ સિસ્ટમ મિત્રો ડિપ્રેશનમાંથી પણ ગુજરાત ઉપર આવ્યા બાદ ભારે મજબૂત થાય અને ડીપ ડિપ્રેશનની અંદર પણ કન્વર્ટ થઈ શકે છે. 26 તારીખના દિવસે તમે જોઈ શકો છો કે આ સિસ્ટમ ઉત્તરી ગુજરાત લાગુના અને રાજસ્થાનના ભાગો ઉપર મિત્રો સાબરકાંઠા લાગુના વિસ્તારો ઉપર આવે. આ સિસ્ટમનો મિત્રો દક્ષિણીય પશ્ચિમનો છેડો અત્યારે ભારે સક્રિય અને ઢોળાવવાળો જોવા મળી રહ્યો છે, ને જેના કારણે આ સિસ્ટમના કારણે દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર મિત્રો જોઈ શકો છો કે ખાસ કરીને ભાવનગર, અમરેલી, જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રની અંદર મિત્રો સુરત, આ સાથે જે લાગુના દક્ષિણી ગુજરાતના ભરૂચ, સુરતના પંથકો, એ વિસ્તારોની અંદર મિત્રો આવતીકાલે અત્યંત ભારે વરસાદ આ સિસ્ટમ આપે ગુજરાત ઉપર આવ્યા બાદ. આ સાથે જ તમે જોઈ શકો છો કે જેમ જેમ મિત્રો આ સિસ્ટમ આગળ તરફ વધતી જોવા મળી રહી છે તેમ દક્ષિણી ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તરી ગુજરાત સહિત સૌરાષ્ટ્રની અંદર મિત્રો જન્માષ્ટમીના દિવસે ખાસ કરીને તમે જોઈ શકો છો કે આખું સૌરાષ્ટ્ર લાલ ઘૂમ થઈ ચૂક્યું છે, જેમાં દ્વારકા, જામનગર, જૂનાગઢ, રાજકોટ, આ સાથે જ મિત્રો સુરેન્દ્રનગરથી લઈ બોટાદના વિસ્તારો હોય કે જ્યાં મિત્રો 10 ઇંચ કરતાં પણ વધારેના જોવા મળશે વરસાદ, તો કચ્છના અખાતના કાંઠાના દરિયાના વિસ્તારોની અંદર પણ 8 ઇંચ સુધીના વરસાદોની શક્યતા જોવા મળી રહી છે. આ સિસ્ટમ મિત્રો ગુજરાત ઉપર આવ્યા બાદ ખૂબ જ મજબૂત થાય અને સૌરાષ્ટ્ર, કચ્છના અને દક્ષિણી ગુજરાતના દરિયાના કાંઠાના ભાગોની અંદર તીવ્ર 30 થી લઈ 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ભારેથી અતિ ભારે વરસાદ મિત્રો આ સિસ્ટમ આપશે. નિષ્ણાંતો તરફથી પણ મિત્રો ગુજરાત રાજ્યની અંદર કેટલાય વિસ્તારોની અંદર 15 ઇંચ સુધીના વરસાદોને લઈ આગાહી આપવામાં આવી છે. અને મિત્રો આપને જણાવી દઈએ તો ખાસ આજ માટે આવનારી 48 કલાકની અંદર ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર અને મિત્રો ખેડા, અમદાવાદ, આણંદ સુધીના વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી છે. તો બીજી તરફ દક્ષિણી ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર પણ આવનારી મિત્રો 48 થી લઈને 72 કલાક સુધી એ ભાગોની અંદર પણ મિત્રો રહેશે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. આજે સૌરાષ્ટ્રની અંદર વરસાદની ગતિવિધિમાં ભારે વધારો જોવા મળી શકે છે, ને જેમાં સુરેન્દ્રનગર, આ સાથે બોટાદ, ભાવનગર, અમરેલી લાગુના રાજકોટના પંથકોની અંદર આજે કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદના પણ આંકડાઓ સામે આવશે. તો આ રીતે મિત્રો ગુજરાતની અંદર, ગુજરાતના તમામ વિસ્તારોની અંદર સાર્વત્રિક સારો એવો વરસાદ આ સિસ્ટમ આપશે, જેમાં 90%થી પણ વધારેના, એટલે કે 99% સુધીના વિસ્તારોની અંદર મિત્રો સાર્વત્રિક સારા વરસાદના એંધાણ જોઈ શકો છો. મિત્રો કે 28 ઓગસ્ટના દિવસે પણ અત્યારે સંભાવના એવી મળી રહી છે મિત્રો કે આ સિસ્ટમ ખૂબ જ ધીમી ગતિથી ગુજરાતમાંથી પસાર થશે, એટલે આ સિસ્ટમ 72 કલાકથી પણ વધારે ગુજરાત ઉપર સક્રિય રહે, ને જેના કારણે ગુજરાતના અમુક ભાગોની અંદર તો મિત્રો રીતસરનું મેઘ તાંડવ થાય, પૂરની સ્થિતિ સર્જાશે. લોકોએ ખાસ સાવચેત રહેવું. તહેવારોના દિવસોની અંદર મિત્રો નદી, નાળા, ડેમ, તળાવો કે પછી કોઈ પણ જગ્યાએ ધોધ આજુબાજુ ન જાય, જીવનું જોખમ બની શકે છે, ને એવી વરસાદની તીવ્રતા જોવા મળશે. અચાનક નદીઓની અંદર મિત્રો પાણીના પ્રવાહો વધશે, ડેમો ઓવરફ્લો થશે, ને અમુક વિસ્તારોની અંદર જનજીવન પણ ખોરવાશે. સરકારે મિત્રો સતર્ક રહેવું પડશે, અને અત્યારથી જ સરકારે SDRF અને NDRFની ટીમોને રાજ્યના કેટલાય જિલ્લાઓની અંદર મૂકી દેવામાં આવી છે. ને તમે જોઈ શકો છો આ સિસ્ટમ મિત્રો ખૂબ જ ધીમી ગતિથી આગળ વધે, અને અત્યારે જોવા મળી રહ્યું છે કે આ સિસ્ટમ છેક 30 તારીખે મિત્રો અરબી સમુદ્રની અંદર ધકેલાય. 30 ઓગસ્ટ સુધી આ સિસ્ટમ કચ્છના ભાગોના, કાંઠાના ભાગો ઉપર તીવ્ર રીતે સક્રિય રહે, ને એક સંભાવના એવી પણ બની રહી છે કે આ સિસ્ટમ મિત્રો જ્યારે અરબી સમુદ્રની અંદર ફંટાશે ને યોગ્ય પરિબળો મળશે તો એક નાનું મિની વાવાઝોડાની અંદર ડીપ ડિપ્રેશનમાંથી પણ વધારે મજબૂત બની અને વાવાઝોડાની અંદર પણ કન્વર્ટ થઈ શકે, ને જેના કારણે કચ્છના અને પશ્ચિમી સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોની અંદર મિત્રો ભારે પવનની સાથે તોફાની વરસાદ
અને સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારો કાંઠાના હોય અને દક્ષિણી ગુજરાતના કાંઠાના ભાગોની અંદર મિત્રો ભારે તોફાની પવન ફૂંકાવાની પણ આગાહી જોવા મળી રહી છે. તો આમ ગુજરાત હવે મિત્રો ખાસ તૈયાર થઈ જાય, રાજ્યની અંદર આ ભારેથી અતિ ભારે વરસાદ, સાવધાન રહેવું ખૂબ જ જરૂરી રહેશે. અને જેમાં હવામાન નિષ્ણાંત મિત્રો એવા અંબાલાલ પટેલે પણ ગુજરાત રાજ્યની અંદર આ 25, 26 અને 27 ઓગસ્ટના દિવસે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી તેમણે જણાવી છે. આ સાથે જ અંબાલાલ પટેલે મિત્રો રાજ્યની અંદર કેટલાય ભાગોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થાય તો જેના કારણે જનધનને નુકસાન થવાને લઈ પણ આગાહી કરવામાં આવી છે. સાથે જ એમણે મિત્રો સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહની અંદર જેમાં 6 તારીખ આસપાસ બંગાળના ઉપસાગરમાં નવી એક વરસાદી સિસ્ટમની સક્રિયતાને લઈ શક્યતા જોવા મળી રહી છે અને તે સિસ્ટમ પણ ગુજરાત ઉપર આવે તેવી તેમણે આગાહી કરી છે. તો બીજી તરફ મિત્રો પરેશ ગોસ્વામી તરફથી પણ 25, 26 અને 27 ઓગસ્ટના દિવસે ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને લઈ અતિવૃષ્ટિને લઈને પણ મિત્રો તેમણે આગાહી કરી છે અને જેમાં રાજ્યના કેટલાય વિસ્તારોની અંદર મિત્રો 15 ઇંચ સુધીના વરસાદો ખાબકી શકે છે, જેની અંદર મિત્રો જિલ્લાઓ તેમણે જણાવ્યા છે, જેમાં તમે જોઈ શકો અમદાવાદ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, આણંદ, નડિયાદ, તો સૌરાષ્ટ્રની અંદર મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને કચ્છના કેટલાક વિસ્તારો, તો બીજી તરફ દ્વારકા, જામનગર, પોરબંદર, આટલા જિલ્લાઓની અંદર મિત્રો રીતસરની અતિવૃષ્ટિ જેવો વરસાદ જોવા મળી શકે છે અને જેમાં 10-15 ઇંચ સુધીના આંકડાઓ સામે આવી શકે છે. અને મિત્રો હવે પછી આપણે જાણી લઈએ તો આજે 25 ઓગસ્ટને રવિવારના દિવસે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. તો મિત્રો આજે ખાસ કરીને તમે જોઈ શકો તો મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ, તો દક્ષિણી ગુજરાતના પણ તમામ જિલ્લાઓમાં રહેશે વરસાદની આગાહી. સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો આજે અતિ ભારે વરસાદના વિસ્તારો વધી શકે ને, જેમાં ભાવનગર, આ સાથે જ તમે જોઈ શકો મિત્રો રાજકોટ, જૂનાગઢ, અમરેલી, આ જિલ્લાઓની અંદર મિત્રો આજે ભારેથી અતિ ભારે વરસાદના આંકડાઓ સામે આવશે. તો બીજી તરફ મિત્રો સાંજના સમયગાળા દરમિયાન મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ, ખેડા, ઉત્તરી ગુજરાતની અંદર પણ બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, મહેસાણા અને કચ્છની અંદર પણ ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારોની અંદર મિત્રો આજે વરસાદની ગતિવિધિમાં વધારો થાય અને ઘણા ભાગોની અંદર મિત્રો સારા વરસાદો જોવા મળી શકે છે. પરંતુ આજે સૌરાષ્ટ્રની અંદર કેટલાય ભાગોની અંદર મિત્રો ભારે વરસાદ શરૂ થઈ જશે અને બીજી તરફ દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતની અંદર તો ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી અત્યારે ચાલી જ રહી છે. મિત્રો નવી કોઈ અપડેટ હશે તો આ ચેનલ થકી અમે તમને પહોંચાડ